માતાજવણી અત્યારી ગીર સોમનાથ હિરે નદીમાં ડૂબનારા ત્રણ બાળકોને તેની જ માતાએ ડૂબાડ્યા હોવાનો ખુલાસો. ફરી એક વખત ખાકી બની ચંદસાર વિદેશ દારૂની ખેપ મારતા પોલીસ કર્મીની થઈ ધરપકડ. કેડાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ કેદીએ કરી આત્મહત્યા. યુવતીને બગાડી જવાના કેસમાં હતો બંધ. મહીસાગરના લુણાવાડામાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર ચોકીદારની અટકાયત. ચોકીદારની માનસિક હાલત ખરાબ હોવાનો લૂલો બચાવ. અમરેલી સિવિલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા કર્મચારીઓએ પાડી હડતાલ. ચાર મહિનાથી પગાર ન થતા એક કર્મચારીએ કર્યો આપઘાત પ્રયાસ. અને રોગચાળાને લઈને મહેસાણા આરોગ્ય વિભાગ હરકતમાં. 6000થી વધુ જગ્યાએ મળ્યા મચ્છરના લાર્વા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ટાઉનમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર સૌપ્રથમ આપણે નજર કરીએ. મહેસાણા જિલ્લામાં રોગચાળાની રાજને પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મત્સ્યજન્ય રોગચાળાને અટકાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં હાલ ટાઉના 7896 કેસ મળી આવ્યા છે, તો મેલેરિયાના 23 કેસ મળી આવ્યા છે. જ્યારે 6537 જગ્યાઓથી મચ્છરના પોરા મળી આવ્યા છે. મચ્છરજન્ય રોગ અટકાવવા તંત્રની અટકવાયત કરવામાં આવી છે. આજે કે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કમલેશ રાવલ. કમલેશ જણાવશો, મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો રોગચાળાએ જે રીતે માથું ઉપડ્યું છે, જે રીતે રોગચાળાએ તમામે તમામ જગ્યાએ કહેર વર્તાવ્યો છે, આરોગ્ય તંત્રનું શું કહેવું છે? ચોક્કસ જીકર, આપને જણાવો કે જે રીતે રાજ્યમાં અત્યારે ડેન્ગ્યુના રોગચાળાએ ભરડો લીધો છે, ડેન્ગ્યુના એક પછી એક શહેરોમાં કેસ મળી રહ્યા છે, તેમાં મહેસાણા જિલ્લો પણ બાકાત નથી. અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં સત્તાવાર રીતે ડેન્ગ્યુના 21 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, અને બીજી તરફ મેલેરિયાના પણ કેસ મળી આવ્યા છે, જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં જે વાહકજન્ય રોગો છે, મચ્છરજન્ય રોગ, તેની અટકાયતી ઝુંબેશ આરંભાઈ છે, જેના પગલે 700 ગામોને આવરી લેવાયા છે. લગભગ 21,51,429 લોકોને આ જે કામગીરી છે તેમાં આવરી લેવાયા છે, અને જેમાં 4,55,880 ઘરની ડોર ટુ ડોર મુલાકાત કરાઈ છે, જેમાં તાવના 7,896 કેસ મળી આવ્યા છે, તો સાદા મેલેરિયાના પણ 23 કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ 7,35,562 જેટલા પાત્રોની ચકાસણી કરવામાં આવી છે, જે પૈકી 6,537 સ્થળોથી મચ્છરના પોરા જે છે આરોગ્ય વિભાગને મળી આવ્યા છે. આમ મહેસાણા જિલ્લામાં જોવા જઈએ તો જિલ્લાના તમામ વિસ્તારોમાંથી મચ્છરના બ્રીડિંગ મળ્યા છે, અને તેને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ કમલેશ, માહિતી આપવા બદલ ધન્યવાદ. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ગીર સોમનાથની હિરણ નદીમાં ત્રણ બાળકો ડૂબી જવાના મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. એવી વાત સામે આવી છે કે ત્રણ બાળકોની માતાએ જ તેના બાળકોને ડૂબાડી દીધા હતા. જી હા, એક માતા જ બની ગઈ અત્યારે. આ વાતની કબૂલાત ખુદ બાળકોની માતાએ પોલીસ સમક્ષ કરી છે. આજે કે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા રોહિત બારડ. રોહિત જણાવશો, એક માતા જ હત્યારી બની છે એવા સમાચાર અહીંયા પ્રાપ્ત થઈ રહ્યા છે, પોતાના બાળકોને લઈને તે ડૂબી ગયોની વાત સામે આવી છે, શું છે વધુ વિગત? ખાસ કરીને જો જીગર વાત કરવામાં આવે તો આ સવારની ઘટના હતી. સવારના પોરમાં જ તેની માતા જયારે કપડા ધોવા ગઈ હતી તે સમયે બાળકોને પણ સાથે લઈ ગઈ હતી, અને બાળકોને પાણીની અંદર ડૂબાડી અને મારી નાખી છે, તેવી છે માતાએ આ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. અને ત્યારબાદ તેના ઘર કંકરાશની પણ વાત આવી હતી, ઘર કંકરાશના કારણે માતાએ આ બાળકોને મારી નાખ્યા હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જી જી રોહિત, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો અહીંયા માતાએ જ બાળકોને ડૂબાડ્યો હોવાનો પ્રાથમિક ખુલાસો સામે આવ્યો છે. હિરણ નદીમાં ત્રણ બાળકો ડૂબવાનો અહીંયા મામલો સામે આવ્યો છે. તો આ બાજુ તહેવાર આવી રહ્યા છે, અને આ તહેવારમાં રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. સિંગતેલના ભાવમાં તેલ ઘણું સસ્તું થયું છે. તહેવારમાં જો વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવમાં લગભગ ₹30 જેટલો ઘટાડો થયો હતો. આ પહેલા ₹40 જેટલો ઘટાડો થઈ ચુક્યો હતો. બે દિવસની અંદર જો વાત કરવામાં આવે તો ₹80 ઘટાડો થયો છે. તેલના ડબ્બાનો ભાવ અત્યારે 1770 આસપાસ થયો છે.
આ અઠવાડિયાની જગર જો વાત કરવામાં આવે તો 1920 થી 2000 રૂપિયા આસપાસ આ ભાવ ચાલતો હતો. અત્યારે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ. અનિરુદ્ધ જણાવશો, સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, શું છે વધુ વિગત? જીજી ઘરે ખાસ કરીને વાત કરવામાં આવે કે 10 દિવસ પહેલા જે સિંગતેલ ની અંદર તેજી જોવા મળી હતી, તે તેજી કારણે દબાણનો ભાવ 1950 ની ઉપર પહોંચી ગયો હતો. ત્યારે પેલા 3 દિવસ ની માર્કેટ ની અંદર કે સૌરાષ્ટ્રના તમામ યાર્ડો ની અંદર મગફળી ની ફૂલ આવક થતા એક તેલના ભાવ ઘટાડવાની એ ફરજ પડી છે વેપારીઓને. ખાસ કરીને તમે જોવા જાય છેલ્લા 2 દિવસ ની અંદર 80 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે અને આજે 30 રૂપિયાનો ભાવ ઘટાડો છે. એટલે કે જે સિંગતેલ નો ડબ્બો 1950 રૂપિયામાં મળતો છે અત્યારે 1770 રૂપિયાની અંદર લોકોને મળે. અને દિવાળીના તહેવારમાં સિંગતેલ ના ભાવ ઘટતા ખાસ કરીને ગૃહિણીઓમાં એક એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો કિશિકા, સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો અને તહેવાર આવતા જ આ ભાવ ઘટાડો, તમામે તમામ ખાસ કરીને મહિલાઓ માટે ખુશીના સમાચાર કહી શકાય. આગળના સમયમાં ખરીદીને લઈને ઘણી અનુકૂળતા સર્જાય એવા સમાચાર કહી શકાય. ખેડામાં ચકલાસી પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ એક કેદીએ આત્મહત્યા કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ગળે ફાંસો ખાઈ કેદીએ આત્મહત્યા કરી છે. કેદી પલાયા ગામનો રહેવાસી છે. મહત્વપૂર્ણ છે કે 34 વર્ષીય યુવક યુવતીને ભગાડી જવાના ગુનામાં આ આરોપી ઝડપાયો હતો, જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં સાંથળીની જમીનનો મુદ્દો ઉગ્ર બનતા દલિતોમાં ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું. જૂનાગઢની વાત છે જ્યાં સાંથળીની જમીનનો મુદ્દો ઉગ્ર બનતા દલિતોમાં રોષ ફેલાયો. રોષ એટલો બધો ફેલાયો હતો કે અમુક લોકોએ ઝેરી દવા પી લીધી હતી, જેમાં ઝેરી દવા પીનાર એક વ્યક્તિનું મોત થયું છે. આવો જોઈએ શું છે આ મામલો. જૂનાગઢમાં સાંથળીની જમીનને લઈને ઝેરી દવા પીનાર વ્યક્તિનું મોત થયું છે, જેને લઈને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. વ્યક્તિના મોત બાદ જૂનાગઢ કલેક્ટર અને એસપીએ દલિત આગેવાનો સાથે બેઠક કરી અને આ બેઠકમાં દલિતોની માંગ મુજબ સાંથણીની જમીન તેમના નામે કરી આપવાની બાંહેધરી આપતા દલિત પરિવારોએ તેમના ધરણા મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે. પણ જો લેખિતમાં બાંહેધરી નહીં મળે તો ફરીથી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. મારા સમાજના આગેવાનોને સમજાવી કલેક્ટર સાહેબને રાતે 2 વાગે કલેક્ટર ઓફિસ બોલાવી કલેક્ટર સાહેબે લેખિત બાંહેધરી આપવાની ખાતરી આપેલી છે કે આ ભાઈને જે કંઈ મળવાપાત્ર સહાય છે એના છોકરાનું એજ્યુકેશન અને ભણતર, રોટી, કપડાં ઓર મકાનની જવાબદારી કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે અમને બાંહેધરી આપી છે. અમને અહીંયા લેખિતમાં ખાતરી મળી જાય છે, હજી આપી નથી. મુખિતમાં અત્યારે કીધું કાલે 4 વાગ્યા પહેલા લેખિતમાં અમને આપી દેશે, જો લેખિતમાં આપી દેશે ત્યાર પછી અમારું આંદોલન પૂરું કરશું અને જો નહીં આપે તો એ જ લાશ લઈ અમે અને પાછા જૂનાગઢમાં જે તે સ્થળ અત્યારે હાલ છે એ સ્થળ ઉપર અમે પાછા આવશું. જો કે આ સમગ્ર ઘટનામાં તંત્ર સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. સાંઢા ગામની જમીનનો વિવાદ છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહ્યો છે અને દલિત પરિવારો છેલ્લા 5 દિવસથી જૂનાગઢ કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા હતા. ત્યારે આ 5 દિવસમાં જ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો એક વ્યક્તિને ઝેરી દવા પીવાનો વખત જ ન આવ્યો હોત. 5 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતા આખરે એક વ્યક્તિને નિંભર તંત્રને જગાડવા માટે ઝેરી દવા પીવાનો વખત આવ્યો અને તેના આ પગલા બાદ અધિકારીઓ સફાળા જાગ્યા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું અને એક દલિત પરિવારે પોતાનું સભ્ય ગુમાવ્યું. ત્યારે સવાલ એ થાય કે 5 દિવસ સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ, ધરણા પર બેઠેલા પરિવારો પર કેમ ન ગયું કોઈનું ધ્યાન, દલિત પરિવારો સાથે 5 દિવસ દરમિયાન કેમ ન થઈ બેઠક. હજુ પણ દલિતોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે અમને મળવાપાત્ર જમીન નહીં મળે તો ફરીથી આંદોલન કરવામાં આવશે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. રાજ્યમાં છેડતી અને દુષ્કર્મના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. શું છે સમગ્ર ઘટના જોવા રિપોર્ટમાં. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ચોકીદાર દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગઈ છે. બ્રાઇટ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મોડી રાત્રે શાળાની બાલ્કનીમાં વાંચતી હતી, જે દરમિયાન ચોકીદારે એકલતાનો લાભ લઈને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ચોકીદારે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ.
જેથી બાળકી ગભરાઈ ગઈ અને બાળકીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતાને ફોન કરીને જણાવી હતી, જેથી વિદ્યાર્થિનીના પરિવારજનોએ ચોકીદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલના પટાવાળાએ એને ઢસડી જઈ એનું મોઢું બંધ કરી અને ક્લાસરૂમમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું. એ પટાવાળાને આજે અમે પકડ્યો છે. ભોગ બનનારની તબીબી તપાસ અને કાયદાની જે પ્રક્રિયાઓ છે એ ચાલુ કરી છે અને પૂર્ણતાને આરે છે. જો કે બીજી તરફ લેડીઝ હોસ્ટેલના રેક્ટરનો સંપર્ક કરતા તેમણે ચોકીદારનો લૂલો બચાવ કર્યો હતો અને પીડિતાની માતાના આરોપોને ફગાવીને જણાવ્યું હતું કે બાળકીની માનસિક હાલત ખરાબ છે અને તે અસ્થિર મગજની હોવાનું કહ્યું હતું. આવી જો આવી કદાચ ઘટના બની હોત એ છોરી જોડે તો કદાચ એને ગભરામણ હોત એના શરીર પર એના ફેસ પર, પણ જ્યારે એને અંદર લેવામાં આવી ત્યારે એવી કોઈ ગભરાટ નથી. એ છોકરી એકદમ ફ્રેશ દેખાતી હતી ને માનસિક રીતે તમે જોવો ને તો એને આપણે કશું કહેવામાં આવી અને તો પણ એ કીધી ગયેલું નથી કરતી. જવાબદારો સામે કરાશે કડક કાર્યવાહી. ઘટના પાછળ જવાબદાર કોણ? આખરે ક્યાં સુધી વિદ્યાર્થીનીનો લેવાશે ભોગ? સ્કૂલ સંચાલકો સામે ઉભા થયા અનેક સવાલો. હાલ તો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે જ થશે જ્યારે વિદ્યાર્થિનીના મેડિકલ રિપોર્ટ સામે આવશે. હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જયેશ ડામોર સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં વાત કરીશું પોરબંદરની. પોરબંદરની ભાજપ શાસિત પાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે, ત્યારે આજે પોરબંદર નગરપાલિકામાં ભાજપના જ વોર્ડ નંબર 8ના કાઉન્સિલરે પાલિકાએ દસ્તેજે ચીફ ઓફિસર ઉપપ્રમુખ સહિતના સ્ટાફ સામે અપશબ્દ કર્યા હતા. ભીમાભાઈ આડેદરાએ બપોરના સમયે પાલિકાને જઈને ભ્રષ્ટાચાર અને અમુક લોકો પોતાની મનમાની કરતા હોવાના આક્ષેપો સાથે ગેરવર્તણૂક કરતા હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 દિવસથી પૂર્વ ટેન્ડરથી લઈને તમામ કામોને લગતી 16 જેટલી માહિતી આરટીઆઈ દ્વારા માંગવામાં આવી છે, જે માહિતી આપવાને લઈને પણ આહોવાળો થયો હોવાની ચર્ચાઓ જાગી છે. દ્વારકામાં ટ્રેક અને ટુરિસ્ટ બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત દ્વારકાના ભીમરાડા નજીક સર્જાયો હતો, જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાની આયોજ સમિતિના 20 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે. આવતીકાલે યોજાનારી મતગણતરીમાં કોની જીત થશે તે સ્પષ્ટ થઈ જશે. ભાવનગરમાં ઝોન 1 અને 2 નો ખેલ મહાકુંભ યોજાયો હતો, પરંતુ આ ખેલ મહાકુંભમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. શું છે આ સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં. ભાવનગરમાં ઝોન 1 અને 2 નો ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં દોડ, બરફી ફેંક, લાંબી કૂદ જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. પરંતુ આ ખેલ મહાકુંભમાં તંત્રની બેદરકારી સામે આવી હતી, કારણ કે અહીંયા મેદાન પર ઘાસ અને પથ્થરોના ઢગલા જોવા મળ્યા હતા અને આ સાથે જ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની કે છાયા માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અહીં સૌથી મોટી વાત તો એ છે કે વિજેતા ખેલાડીને સર્ટિફિકેટ પણ કોરા આપી દેવામાં આવ્યા હતા, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવી પ્રકારની વ્યવસ્થા જોવામાં આવેલી છે અને ખેલ મહાકુંભ નામે જોઈએ તો એક પણ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી અને વ્યવસ્થાના નામે મીંડું એવો જોવા મળેલ છે. ગ્રાઉન્ડ એટલું ખરાબ છે કે અમે લોકો દોડ્યા પણ એટલું સારું નથી કે સરકાર એટલું બધું આપે છે તો આપણે થોડું સારું કરાય આયોજન. અને આયોજન અત્યારે તો હવે જોવા જોયું તો ગ્રાઉન્ડ બહુ ઘાસવાળું ને પથ્થરવાળું છે, જો એ પહેરીને અમે લોકો દોડી ના શકીએ. જ્યારે આ સમગ્ર મામલે શિક્ષણ ઝોન 1 ના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો. પાણીની વ્યવસ્થા તો છે, યુનિયનની છે. મેદાનની અંદર ઇમરજન્સીમાં ચોમાસાના કારણે છેલ્લો વરસાદ પડ્યો એના કારણે ઘાસ નહીં હતું,
છતાં અમે પ્રયત્ન કરીને ગઈકાલે આખા મેદાનમાં ટ્રેક્ટરને કરાવી અને મેદાન જેટલું શક્ય બને એટલું સારું બનાવ્યું છે. આમ એક તરફ રાજ્યમાં પરીક્ષા ચાલી રહી છે અને બીજી બાજુ ખેલ મહાકુંભની રમત ચાલી રહી છે, જેના કારણે 2000 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર 1000 ખેલાડીઓ જ હાજર રહ્યા હતા. આમ એક તરફ મહાકુંભ પાછળ કરોડોનો ખર્ચ કરાય છે, પણ ખેલાડીઓને રમવા માટે મેદાનો પૂરતા નથી અને સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ ભાવનગર. રાજ્ય સરકાર દ્વારા ખેત મજૂરોને સાંધણીની જમીન ફાળવ્યા બાદ જમીન લાભાર્થીઓને સોંપવામાં ન આવતા સમગ્ર રાજ્યમાં દલિત સમાજ દ્વારા રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જમીન ફાળવવા તેમજ વિવિધ માંગોને લઈને ચક્કાજામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લાના અનેક ખાતેદારોની હજારો એકર જમીનની સોંપણી કરવામાં આવી નથી, તેમજ આ જમીનની મામલતદાર અને DILR દ્વારા માપણી પણ કરવામાં આવી નથી, જેને લઈને આજે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી હતી. તેમજ આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બિલકુલ આગ્રહ સમાચાર પર નજર કરીએ તો ત્રિપલ તલાક सर एक छोटी सी बात है कि उनको जो उन्होंने पाकिस्तान के कलाकारों को लेकर के उनके समर्थन में बात कही और उस पर उनको धमकियां मिली हैं और आज सभी कलाकार वहां सुरक्षा को लेकर के पुलिस कमिश्नर से मिले हैं, उसके बारे में क्या कहना है? देखो बेटा, आपने मेरी गाड़ी रोकी, मेरी पुलिस मेरे साथ है, तो आपको मालूम है मैं कहां से आ रहा हूं. मैं आ रहा हूं उस नौजवान जिसके बारे में मेरे मुंह से अपशब्द निकल गया था, उसके गांव से आ रहा हूं. और इस वक्त मैं जिस स्थिति में हूँ, मेरे लिए संभव नहीं है किसी और विषय के बारे में बोलना. नहीं सर, तो अच्छा यही बता दीजिए कि जो नितिन के यहाँ पर आप आ जाए और जो राजौरी में जवान शहीद हुआ उसकी आज अंतिम संस्कार संभल में हो रहा है, तो उसके बारे में आपकी क्या फीलिंग्स हैं? मैं तो बेटा, अब जाहिर है हमारा कोई भी जवान जाता है जो हमारी सुरक्षा के लिए अपनी जान जोखिम में डाल के सरहद पे खड़ा रहता है, तो उसके लिए तो सहानुभूति और हमारा आशीर्वाद, या वो जहाँ मतलब देश के लिए बलिदान कर रहे हैं जो बच्चे, हमें शर्म आनी चाहिए यार, दोनों देशों को. कि मैं तो एक प्रायश्चित करने गया था बस, मैंने परिवार से मिलना चाहता. मैं के द्वारा जो हरकत की जा रही है इसमें पाक कलाकारों के लिए जो प्रक्रिया दो गुटों में बलबूत बट गया है, इसमें कुछ लोगों को धमकियां मिल रही हैं, इस पर आप क्या कहना चाहते हैं? बेटा मैं तो देखो, मुझे मैंने टीवी नहीं देखा है 2 दिन से. आप क्या कह रहे हो? सर ऐसा है ना कि पाकिस्तान के कलाकारों के लिए कुछ लोग ये कह रहे हैं कि उन पर बैन नहीं होना चाहिए, कि उनके समर्थन में, तो उनको कुछ कार्यकर्ता धमकी दे रहे हैं, जगह जगह से धमकी मिल रही है कि इस तरह से क्यों बोल रहे मुंबई में नहीं रहने देंगे, या जो भी बातें हैं तो उस पर सुरक्षा को लेकर के, या आप पाकिस्तान के कलाकारों के लिए क्या? देखो एक तो ये कि मैं बोल चुका हूँ इस बारे में काफी, ठीक है. दूसरी चीज मेरा सिर्फ इतना कहना है कि जब तक मेरी सरकार नहीं कहेगी कुछ, मैं कोई इस पे रिएक्शन नहीं करूंगा. अगर कल को मेरी सरकार कहती है, क्योंकि मोदी जी ने 2 रास्ते खोल दिए हैं, पहले एक ही कोशिश कर रहे थे शांति का रास्ता, अब उन्होंने दूसरा रास्ता वार का भी खोल दिया है, तब उनकी कोई सोच होगी. एक तो बड़ी खुशी की बात है कि इतने कुछ सहने के बाद, कितने हमले पार्लियामेंट और ताज और ओबेरॉय और पठानकोट और ये वो, किसी आदमी ने तो एक पॉलिटिकल विल दिखाई कि LOC पार करके एक रिटेलिएट किया.
रिटेलिएट भी बड़े संक्षिप्त ढंग से कि वार सिर्फ जो एम्स थे टेररिस्ट के उन पे हुआ, किसी कश्मीरी जो सिविलियन है उस पे वो टारगेट नहीं है और वो होने भी नहीं चाहिए, क्योंकि मैं तो पाकिस्तान 6 बार जा चुका हूँ, तो भाई ये अजीब लगता है। वैसे मैं देशद्रोही नहीं हूँ, लेकिन अब मैं उसका क्या करूँ कि वो इतनी मोहब्बत लोग दिखाते हैं, वो भी तो दुखी हैं, उनके भी तो 130 बच्चे स्कूल में घुस के मार दिए थे, उनकी मस्जिद में भी तो बम फूटा था। तो हमारा जो टारगेट होना चाहिए, हमारा टारगेट होना चाहिए पाकिस्तानी आर्मी और टेररिस्ट, ठीक है। और कल को अगर सरकार मेरी कहती है कि भाई ऐसा है तो सिर्फ आर्टिस्ट क्यों, हर पाकिस्तानी जो हिंदुस्तान में आया हुआ है, चाहे वो व्यापार के लिए आया है, चाहे वो अपने रिश्तेदारों से मिल आया है, हम में बहुत क्रोध है अब, क्योंकि हम पे बार बार हमले हो रहे हैं, तो हम चाहते हैं 3 दिन के अंदर वो हमारा मुल्क छोड़ के अपने मुल्क वापस चले जाए, नहीं तो उनके वीजे खारिज कर दिए जाएंगे। वरना हम चिल्ला रहे हैं, 10 दिन हो गए मीडिया पे कि वो ये कह रहा है, वो फलाना ये कह रहा है, अरे हमारे कहने से क्या होगा। और फिर मैंने पढ़ा था टीवी पे कि पुलिस ने, पुलिस हमारी सरकार की है ना, पुलिस ने कहा है कि जिसके पास प्रॉपर कागज है, प्रॉपर वीजा है, उन्हें डरने की कोई बात नहीं है। तो अब या तो जो लोग प्रोटेस्ट कर रहे हैं वो सरकार पे दबाव डाले ना, जाएं सचिवालय, बीजेपी और शिवसेना की मिली जुली सरकार है, और ये शोर सिर्फ महाराष्ट्र में ही हो रहा है, भाई बंगाल में भी होना चाहिए, गुजरात में भी होना चाहिए, साउथ में भी होना चाहिए, सब जगह होना चाहिए। तो मेरे ये बॉम्बे का चक्कर मेरे समझ में नहीं आ रहा है दोस्त, मैं क्षमा चाहता हूँ, मैंने सचमुच ये कहां से लीक हुआ मुझे नहीं मालूम, मेरा यहाँ आने का लक्ष्य मकसद सिर्फ परिवार से मिलना था, गांव वालों से मिलना था, और मैंने जिस जवान का अपमान किया एक सेंटेंस बोल के वो बहसबाजी में, वो तो दिल से तो नहीं निकला था लेकिन मुंह से जरूर निकला, गले से जरूर निकला, तो मैं उसका पश्चाताप, एक शब्द होता है, तो मैं यहाँ पश्चाताप करने नहीं आया, मैं उस दिन से ही बहुत विचलित हूँ और मुझे बहुत तकलीफ होती रही है, आत्मग्लानि होती रही है। કહેવાય છે કે પ્રાશ્ચિત કરો એટલે હૃદય હળવું થઈ જાય છે અને બોલેલા શબ્દો પાછા નથી આવતા। ઉમપુરી જે શહીદ નીતિન યાદવ માટે જે બહેસબાજીમાં એક શબ્દ બોલ્યા હતા તેનું પ્રાશ્ચિત કરવા તેના પરિવારને મળવા શહીદ નીતિન યાદવના ઘરે તેઓ આવ્યા હતા। હાલ આજે ટાઉનમાં લઈશું એક બ્રેક। બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં। આગળના સમાચાર પર નજર કરીએ તો ગીરમાં ગેરકાયદે રિસોર્ટ અને હોટલના મામલે કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનની પોલિસી અંગેનો ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે। ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા આ મામલે પોલિસી બનાવાઈ હતી જેની સામે રિસોર્ટ માલિકો દ્વારા અરજી કરવામાં આવી છે। તો અરજદારે એવું કહ્યું છે કે ઇકો સેન્સિટિવ પોલિસી બનાવવાની સત્તા રાજ્ય સરકારની નથી। અમદાવાદની નિર્મા યુનિવર્સિટી ખાતે આવેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સર્જિકલ સ્ટ્રાઇક્સ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતની આ સ્ટ્રાઇક્સ અભૂતપૂર્વ હતી। બાદ નવાઝ શરીફે પણ પોતાના લશ્કરને નિયંત્રણમાં રહેવાની સૂચના આપી હતી। પાકિસ્તાનની કોઈ ઓળખ નથી કે કોઈ ઇતિહાસ નથી, અત્યાર સુધી 4 વાર તેમને લડતના મેદાનમાં હરાવ્યા છે। તો સુબ્રમણ્યમ સ્વામીએ કેજરીવાલ પર પણ આકરા પ્રહાર કર્યા હતા। સ્વામીએ કેજરીવાલને ટૂંક સમય માટે રાજકારણમાં આવેલા મચ્છર ગણાવ્યા હતા। वॉर होगा तो इकोनॉमी सुधर जाएगी। जिस तरह से चाइना पाकिस्तान के साथ रिलेशन रखे, जिस तरह से मसूद अजहर की जो बात, किस तरह से इंडिया को, चाइना को बातचीत करके ठीक करना चाहिए। वो रुष्ट है, हमसे गुस्से में है और गुस्से में गलत काम करते हैं, तो उनको उसका समाधान करना चाहिए। मैंने प्रधानमंत्री को कहा कि मेरी सेवा की आवश्यकता है, मैं तैयार हूँ देने के लिए। आप बोल दीजिए को कि मुझे
अब वो मच्छर मक्खी का क्या मैं नोटिस कैसा ले सकता हूँ, वो पागल है, नक्सलाइट है और वो थोड़े दिन के लिए राजनीति में है। તો આજે તો બસ આટલું જ હતું સમાચાર માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.